स्टूडेंट्स वेलकम टू फन एंड लर्न स्कूल, केम छो तमे बधा? मजा मने? तो चालो आजे आपणे गुजरातीनो पाठ एक नावडी चाली भणीशुं। तो बधा तमारी गुजरातीनी बुकमां पाठ एक खोलो। तो आज पाठ एक नावडी चाली। एक वार देड़को, पीलू, उंदर, कीड़ी अने भमरो बधा फरवा नीकळ्या। कोण फरवा नीकळ्युं? देड़को, पीलू, उंदर, कीड़ी अने भमरो बधा फरवा नीकळ्या। पीलू एटले मरघीनुं बच्चुं। तेओ फरता फरता एक सरोवर पासे आव्या। क्यां आव्या? सरोवर एटले तळाव। फरता फरता एक तळाव पासे आवी गया। तो तळावमां पाणी जोईने चालो तरीए कहीने देड़को पाणीमां कूदी पड्यो। देड़को शुं कर्युं? चालो तरीए कहीने पाणीमां कूदी पड्यो, केम के देड़काने तो तरता आवडतुं हतुं। अने बधा त्यां एने जोई रह्या, पण अमने तो तरता नथी आवडतुं, पीलू, उंदर, कीड़ी अने भमराए कह्युं। पीलू, उंदर, कीड़ी अने भमराए शुं कह्युं? के अमने तो तरता नथी आवडतुं। અને બધાને ખૂબ ખોટું લાગ્યું કે દેડકો એમને મૂકીને જતો રહ્યો। પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું, તેમને પણ તરવું હતું, તેમને તરતા નહોતું આવડતું, અને દેડકો તો એમને મૂકીને જતો રહ્યો। તો પછી એમને એક વિચાર આવ્યો, શું? નાવડી બનાવવાનું। તો પીલું ગયું ને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું। શું લઈ આવ્યું? પીલું પાંદડું। ઉંદર એક નારિયેળની કાચળી લઈ આવ્યો। કીડી એક નાની સોટી લઈ આવી અને ભમરો એક મોટી દોરી લઈ આવ્યો। શું લઈ આવ્યો? આ પીલું છે, દેખો પીલું પાંદડું લઈને આવે છે, આ ઉંદર નારિયેળની કાચળી લાવે છે, કીડી એક નાની સોટી લાવે છે અને ભમરો એક મોટું દોરડું લાવે છે। પછી શું કરે છે બધા? બધા કામે લાગી જાય છે। શેના કામે લાગે છે? નાવડી બનાવવાના। શું કામ કરે છે? નાવડી બનાવે છે। જો આ બધા એમાં શું કરે છે? એક લાકડી મૂકે છે, કીડી ઉપર ચડીને દોરી બાંધે છે અને પીળું પાંદડું લગાવે છે। પછી શું કરે છે? નાવડીને પાણીમાં લઈ જાય છે। શું કરે છે? પાણીમાં લઈને બધા બેસી જાય છે અને તેમની નાવડી ચાલી નીકળી અને પાણીમાં નાવડી ચાલી નીકળે છે। આ બધું કોણ જોવે છે? દેડકાભાઈ આ બધું બેસીને જોઈ રહ્યા હોય છે। તે પાણીમાંથી માથું બહાર કાઢે છે કે આ શું છે? તો એમને જોયું તો નાવડી છે। નાવડીમાં કોણ બેઠું છે? ઉંદર, પીલું, કીડી અને ભમરો। દેડકાએ પાણીમાંથી બહાર કાઢીને આ બધું જોયું અને તેને નાવડી સુધી પહોંચવું હતું, પણ તે તો નાવડી તો ખૂબ દૂર નીકળી ગઈ હતી, તો તે પાણી નાવડી સુધી પહોંચવાનો ન હતો। ચાલો શબ્દ સમજૂતી. પીલું એટલે મરઘીનું બચ્ચું, મરઘીનું નાનું બચ્ચું હોય એને શું કહેવાય? પીલું. સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા? તો કીડી અને ભમરા સાથે ઉંદર, દેડકો અને પીલું ફરવા નીકળ્યા. પાણીમાં કોણ કૂદી પડ્યું? તો પાણીમાં દેડકો કૂદી પડ્યો. તરતા કોને કોને આવડતું ન હતું? તો તરતા ઉંદર, કીડી, પીલું અને ભમરાને નહોતું આવડતું. પીલું ઝડપથી શું લઈ આવ્યું? તો પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું. નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? તો નાવડી બનાવવા પીલું પાંદડું, ઉંદર નાળિયેરની કાચલી, કીડી એક નાની સોટી અને ભમરોએ મોટી દોરી લઈ આવી. ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. દેડકો, દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે. ચકલી ચી ચી કરે છે. ઉંદર ચું 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 કરે છે. કબૂતર ઘૂ 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 કરે છે. ભમરો બણ 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 કરે છે. કાગડો કા 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 કરે છે. તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો. નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ચલો આ ચિત્ર જોવો ને નીચે આપણે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપવાના છે.
ચિત્ર શાનું છે? તો ચિત્ર વૃક્ષારોપણનું છે. છોડ કોણ રોપે છે? તો છોકરી છોડ રોપે છે. છોકરો શું કરે છે? છોકરો છોડને પાણી પાવે છે. તમને કેટલા વૃક્ષ દેખાય છે? તો અહીંયા ચિત્રમાં જુઓ કેટલા વૃક્ષ દેખાય છે, 1, 2, 3, 4 અને 5. કેટલા વૃક્ષ દેખાય છે? 5. ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? તો ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે કે આપણે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષ વિશે બીજા બે સૂત્રો લખો. તો વૃક્ષ વિશે બીજા બે સૂત્રો વિચારો કે વૃક્ષો વાવો, હરિયાળી લાવો. અને વૃક્ષો વાવો અને તેનું જતન કરો. કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. ઉંદરનું રહેઠાણ, ઉંદર ક્યાં રહે? દરમાં. વાઘવરુનું રહેઠાણ, વાઘવરુ ક્યાં રહે? બોર્ડમાં. પંખી ઝાડ પર રહેવા બાંધે તે, પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે. પંખી શું બાંધે? માળો. બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે વાડો. માણસનું રહેઠાણ ઘર અને સાપનું રહેઠાણ રાફડો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ કૌંસમાંથી આપણે શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એને શું કહેવાય? માસ. સફરજન, દાડમ, કેરી, એ શું છે? ફળ. રાતો, પીળો, લાલ, શું છે? રંગ. શિયાળો, ઉનાળો, ચોમાસું, શું છે? ઋતુ. કાકા, ફુવા, માસી, એ શું છે? સંબંધ. દૂધી, કારેલા, ભીંડા, એ શું છે? શાકભાજી. મોર, પોપટ, કાબર, એ શું છે? પંખી. સૂચના મુજબ કરો. ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુઓના નામ લખો. તમારા ઘરમાં જે ક અક્ષરથી શરૂ થતી હોય એવી વસ્તુ, જેમ કે કબાટ, એવી જે વસ્તુ હોય એના તમારે 5 એવી વસ્તુના નામ લખવાના છે. દરેક વસ્તુનો એક એક ઉપયોગ પણ લખો. તો આ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. હું આની સાથે જે PDF મોકલું છું એમાંથી જોઈને લખી દેજો. ઓકે, બાય.